फ्रेंड्स, केम छो? हूँ कोमल भट्ट, फूड गुरु यूट्यूब चैनल पर तमारू स्वागत करूँ छू। आज आप बनावीशू गुजराती विंटर स्पेशल लीलवानी कढ़ी अने रोटलो। चलो जोई लईए कई रीते बने छे। लीलवानी कढ़ी बनावा माटे जोईशे छाश, तुवरना दाणा, चणानो लोट, मीठा लीमड़ाना पान, आदु मरचानी पेस्ट, लीलू लसण, कोथमीर અને થોડુંક ગોળ। ચલો જોઈ લઈએ કઈ રીતે બને છે। સૌથી પહેલા તુવેરના દાણાને આપણે અધકચરા વાટી લઈશું। મિક્સરમાં ગ્રાઇન્ડ કરી શકો છો અધકચરા, તો પહેલા એ કરી લઈએ। તમે જોઈ શકો છો મેં અધકચરા વાટી લીધા છે। હવે આપણે છાશમાં અમે લગભગ 500 ml છાશ લીધી છે, એમાં હું એક ચમચી મોટી ચમચી ચણાનો લોટ નાખું છું અને બ્લેન્ડ કરી લઈશું। ગેસ ઉપર ફ્લેમ ઓન કરીને મૂકી દઈશું। ફ્લેમ ધીમી રાખવાની છે। સૌથી પહેલા હું એમાં આદુ મરચાની પેસ્ટ નાખું છું એક મોટી ચમચી। જે તુવેરના દાણા આપણે ગ્રાઇન્ડ કર્યા હતા અધકચરા, એને પણ આપણે અત્યારે મિક્સ કરી દઈશું, આમાં એડ કરીશું। હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। એક ચમચી જેવો ગોળ એડ કરીશું। ગોળ ઓપ્શનલ છે, જો તમે અવોઇડ કરવા માંગો તો અવોઇડ કરી શકો છો। ગુજરાતી ખાવાનામાં જો ગડપણ ના હોય તો મજા ના આવે, એટલે આપણે ગોળ નાખ્યો છે, પણ તમે અગર સ્કીપ કરવા માંગો તો કરી શકો છો। એને બરાબર મિક્સ કરી લઈશું અને બોઇલ આવે ત્યાં સુધી રહેવા દઈશું ફ્લેમ ઉપર। હા, તમે જોઈ શકો છો એ ઘૂઘરો આવી ગયો છે અને થોડી થીક પણ થઈ ગઈ। હવે એ ઘૂઘરો આવી જાય એટલે લીલું લસણ લગભગ એક ચમચી જેવું આમાં નાખી દઈશું। ફ્લેમ ધીમો કરી દઈએ। હવે આનો એક વઘાર કરી લઈએ। પહેલા વઘાર માટે આપણે એક ચમચી ઘી લઈશું। ઘી ગરમ થઈ ગયું છે, એમાં આપણે એક સૂકું લાલ મરચું નાખીએ છીએ, એક તજનો ટુકડો નાખીએ છે, બે લવિંગ અને બે કાળી મરચી। એક ચમચી જીરું, થોડીક હિંગ અને આ મારી પાસે થોડાક મીઠા લીમડાના પાન છે, એને આમાં એડ કરી દઈશું અને એને આપણી કઢીમાં નાખી દઈશું। હવે આને થોડીક વાર ઉકળવા દઈશું, લગભગ 5-7 મિનિટ, તાકી જે તુવરના દાણા છે એ ચડી જાય। ધીમા તાપે ઉકળવા દેવાનું છે। તમે જોઈ શકો છો સરસ ઉકળી ગઈ છે, મેં લગભગ 8-1 મિનિટ ઉકાળ્યું છે તાકી લીલવા સરસ ચડી જાય। ચડી ગયા છે, આપણે ફ્લેમ ઓફ કરી દઈશું અને સર્વ કરીએ। ચલો અને સર્વ કરીએ। બાજરીનો રોટલો બનાવવા માટે મેં અહીંયા એક કપ
બાજરીનો લોટ લીધો છે। લોટ બાંધવા માટે મેં અહીંયા થોડું પાણી લીધું છે અને એમાં હું મીઠું ઓગાળી લઈશ। થોડું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, એટલે મીઠાવાળો રોટલો મજા આવશે। મીઠાને સ્પૂનથી આપણે આવી રીતે હલાવીને ઓગાળી લઈશું। આ ઓગળી જાય એટલે આપણે ધીમે ધીમે પાણી એડ કરવાનું છે આમાં, રોટલાના લોટમાં। આ બાજરીનો લોટ છે, બાજરીના લોટમાં આપણે ધીમે ધીમે પાણી એડ કરીશું અને લોટ બાંધતા જઈશું। તમારે બહુ બધા રોટલા બનાવવા હોય તો એક સાથે બધાનો લોટ નહીં બાંધવાનો, થોડોક થોડોક રોટલાનો લોટ બાંધવાનો, જેથી એ સુકાઈ નહીં જાય અને રોટલા સરસ બનશે। તમારે બાઇન્ડ કરતા જવાનું અને જેમ જરૂર લાગે એ પ્રમાણે પાણી નાખવાનું। મેં લગભગ 1.5 વાટકી પાણી લીધી છે, મેં લગભગ 1.5 વાટકી જેટલું પાણી લીધું છે। હવે તમે જોઈ શકો છો આ લોટ તો બંધાઈ ગયો છે, પણ હવે એને મસળવાનું છે અને મસળશું તો રોટલા સરસ ફૂલશે। મસળવાનું કેવી રીતે? તો મસળવા માટે તમારી હથેળીને આવી રીતે આમ આ રીતે આને સરસ મસળવાનું છે, જેથી એ સોફ્ટ થઈ જશે, લોટ હલકો થશે અને સરસ રોટલા આપણા ફૂલશે। તમે જોઈ શકો છો આ લોટ સરસ મસળાઈ ગયો છે અને આટલો સોફ્ટ છે। ચલો હવે આને વણી લઈએ। મેં એક ગુંડુ લીધું છે, એને નીચે મૂકીએ પાટલી ઉપર। થોડુંક કોરું બાજરીનો લોટ ડસ્ટિંગ માટે લઈશું, બાજરીનો જ લોટ છે ડસ્ટિંગ માટે। હવે આપણે આને હલકા હાથે વણી લઈશું, આ રીતે હલકા હાથે આપણે વણશું। તમે નીચે પ્લાસ્ટિક રાખીને પણ વણી શકો છો, એનાથી પણ ઈઝીલી વણાશે। આપણે વણી લીધો છે અને બહુ પતલો નથી કરવાનો, થોડોક જાડો રાખવાનો છે, બહુ જાડો બી નહીં। હવે આ નોર્મલ આપણું પીવાનું પાણી છે, એક સાઈડ આપણે થોડુંક પાણી ચોપડી લેવાનું છે। બધા ક્રેક્સ કવર થઈ જાય એવી રીતે લોડી ગરમ થઈ ગઈ છે અને લિફ્ટ હલકા હાથે એને લિફ્ટ કરવાનું છે અને આ જે પાણીવાળી જે સાઈડ છે એને નીચે મૂકવાની છે આવી રીતે। હવે આપણે આ બાજુ પણ પાણી લગાવવાનું છે, આ રીતે જે આ ઉપરની સાઈડ જે કોરી હતી એના ઉપર પણ મેં પાણી લગાવ્યું છે। હવે આ પાણી સુકાઈ જાય એટલે આપણે ફ્લિપ કરશું। જ્યારે તમે ફર્સ્ટ સાઈડ રાખ્યું છે ત્યારે ફ્લેમ એકદમ સ્લો રાખવાની। હવે તમે જોઈ શકો છો ઉપરનું પાણી પણ ડ્રાય થઈ ગયું છે, સુકાઈ ગયું છે। હવે હું આને ટર્ન કરી દઈશ અને જ્યારે આપણે સેકન્ડ સાઈડ કરીએ છીએ ત્યારે ફ્લેમને થોડીક ફાસ્ટ કરું છું। હવે સેકન્ડ સાઈડ આખું રોટલાને ચડી જવા દઈશું।
પાછળની સાઈડ જોઈ લઈએ. થોડોક થયો છે, હજી થોડોક થઈ જવા દઈએ. સરખો ચડી જવા દેવાનો ને ફ્લેમ ફાસ્ટ કરવાની છે. સેકન્ડ સાઈડ, ફર્સ્ટ સાઈડ જ્યારે કરો છો ત્યારે એકદમ સ્લો ફ્લેમ પર કરવાનું છે. તમે જોઈ શકો છો સેકન્ડ સાઈડ હવે બરાબર થઈ ગયું છે. હવે આને લિફ્ટ કરી લઈશું ચીપિયાથી અને સીધું ફ્લેમ ઉપર મૂકી દઈશું. આનાથી ફૂલશે. તમે જોઈ શકો છો આપણો રોટલો રોટલીની જેમ ફૂલ્યો. આ સાઈડ થઈ ગઈ, સેકન્ડ સાઈડ પર બી થોડું હલકું કરી લઈએ. તમારે ક્રિસ્પ જોઈતો હોય તો તમે થોડી વાર વધારે ફ્લેમ પર રાખી શકો છો આવી રીતે. આપણો રોટલો રેડી છે, એના ઉપર ઘી લગાવશું. રોટલો રેડી છે, એના ઉપર ઘી લગાવવાનું. ચલો આને લીલવાની કઢી સાથે સર્વ કરીએ. લીલવાની કઢીની ઉપર આપણે થોડાક ધાણા સ્પ્રિંકલ કરીશું. લીલવાની કઢીને આપણે ધાણાથી ગાર્નિશ કર્યું. તો રેડી છે ગુજરાતી વિન્ટર સ્પેશિયલ લીલવાની કઢી અને રોટલો.